गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी। आज आप धोरण 10 विषय विज्ञान में चेप्टर 10 जोई रहा है, प्रकाश नु परावर्तन अने वक्रीभवन। अने आ चेप्टर ना बहिर्गोल अरीसा ना एक्जाम्पल आप सीखी रहा है। तो चलो आज एक नव एक्जाम्पल जोईए। तो मित्रों, बहिर्गोल अरीसा में अपना आजना दाखला नी रकम में 6 सेंटीमीटर ऊंचाई वाली वस्तु ने, एटले एनो मतलब ए थयो के वस्तु नी ऊंचाई 6 सेंटीमीटर छे। वस्तु नी ऊंचाई केटली आपेली छे? 6 सेंटीमीटर। पछी एम के छे 20 सेंटीमीटर वक्रता त्रिज्या वाला बहिर्गोल अरीसा थी 10 सेमी दूर वस्तु ने मुकवामां आवे छे। तो प्रतिबिंब नु स्थान, प्रकार अने परिमाण शोधो। बरोबर, हवे ध्यान आपजो मित्रों, अहींया आपणे वस्तु अंतर आपेलू छे, वस्तु नी ऊंचाई आपी छे, वक्रता त्रिज्या आपेली छे, अने एना उपर थी आपणे प्रतिबिंब नु स्थान, प्रतिबिंब नो प्रकार, प्रतिबिंब नी ऊंचाई, अंतर अने कद शोधवाना छे। तो एना माटे आपणे बहिर्गोल अरीसा माटे अरीसाना सूत्रनो उपयोग करीशुं। अने आपणो सूत्र अहीं थशे, ध्यान आपजो बरोबर, अरीसानु सूत्र लखवानी जे पद्धति छे ए पद्धति खास बोर्डमां अगत्यनी होय छे, अने एना उपर तमे धारो एटला मार्क्स खेंची शकाय। तो अरीसा नु सूत्र आपणुं केटलुं थशे? 1/V - 1/U = 1/F। ओके, હવે આ જે સૂત્ર લખ્યું ને એ લેન્સ નું લખ્યું, કારણ કે માઇનસ લખ્યા, પરંતુ આપણને અહીંયા બહિર્ગોળ અરીસો આપ્યો છે, અને બહિર્ગોળ અરીસામાં અરીસાના સૂત્રની અંદર શું આવશે? પ્લસ, એટલે 1/V + 1/U = 1/F। આ આપણું અરીસાનું સૂત્ર થયું। હવે આ સૂત્રની અંદર વી, યુ અને એફ, અને એની આપણે કિંમતો લખીએ તો વી = પ્રતિબિંબ અંતર થાય, અને પ્રતિબિંબ અંતર આપણે શોધવાનું છે કારણ કે રકમમાં આપણને આપેલું નથી। ઓકે, ત્યાર પછી યુ લઈએ, યુ = અને U = વસ્તુ અંતર થાય, અને વસ્તુ અંતર આપણને રકમમાં આપેલું છે। જો અહીંયા આપણને શું કીધું છે? 10 સેમી દૂર વસ્તુને, એટલે વસ્તુ અંતર આપણને આપેલું છે 10 સેન્ટીમીટર। પરંતુ મિત્રો, બહિર્ગોળ અરીસો હોય તો હંમેશા વસ્તુ અંતર માઇનસમાં આવે, ઋણમાં આવે। ઓકે, આ નિયમ યાદ રાખજો, એટલે અહીંયા માઇનસ લખીશું, અને ત્યાર પછી એફ = કેન્દ્ર લંબાઈ આવે, અને રકમની અંદર આપણને કેન્દ્ર લંબાઈ આપેલી નથી, પરંતુ આપણને અહીંયા 20 સેમી વક્રતા ત્રિજ્યા આપેલી છે, અને વક્રતા ત્રિજ્યા ઉપરથી આપણે કેન્દ્ર લંબાઈ શોધી શકીએ। તો સૂત્ર લખીએ, કેપિટલ અહીંયા એફ = કેપિટલ આર / 2। ઓકે, તો બરાબર, વક્રતા આર એટલે વક્રતા ત્રિજ્યા, અને વક્રતા ત્રિજ્યા 20/2, 2 વડે છેદ ઉડાડો તો કેટલા આવે? 10 સેન્ટીમીટર। પરંતુ તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની, એક નિયમ યાદ રાખો કે બહિર્ગોળ અરીસામાં વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ હંમેશા પ્લસ આવે, કેવી આવે? પ્લસ।
એટલે અહીંયા કેન્દ્ર લંબાઈ તમારી કેવી થશે ધન થશે કેવી થશે પ્લસ હવે આ બધી કિંમત આપણે અરીસાના સૂત્રમાં મૂકી દઈએ તો શું થાય જો અહીંયા 1 અપોન v પ્લસ 1 અપોન u u બરાબર અહીંયા માઈનસ 10 અને બરાબર 1 પ્લસ 1 અપોન કેટલા આવે 10 હવે આપણે શું કરીશું ધ્યાન આપજો મિત્રો બરોબર હવે આ સમાન છે ભાગાક એટલે કે આ પ્લસ અને આ શું છે માઈનસ તો અહીંયા શું થશે 1 અપોન v પ્લસ માઈનસ માઈનસ 1 છેદમાં 10 અને બરાબર 1 છેદમાં 10 હવે આ માઈનસ વાળું પદ છે અને બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો શું થશે 1 અપોન v બરાબર 1 અપોન 10 આ માઈનસ પેલી બાજુ જાય તો પ્લસ થાય 1 અપોન 10 ઓકે હવે જુઓ છેદ કેવા છે સરખા એટલે લસા લઈ લઈએ કે 1 અપોન v બરાબર લસા આવશે મિત્રો 10 10 10 ઉડી જાય એટલે ઉપર કેટલા વધ્યા 1 પ્લસ 10 10 ઉડી ગયા એટલે ઉપર કેટલા વધ્યા 1 તો હવે આપણે અહીંયા લખીએ કે 1 અપોન v બરાબર 1 વત્તા 1 એટલે 2 છેદમાં 10 ક્લિયર હવે આપણે ચોકડી ગુણાકાર કરી નાખીએ તો ચોકડી ગુણાકારમાં આ બંનેનો અને આ બંનેનો ગુણાકાર થાય તો 10 એકા 10 અને બરાબર 2 ગુણ્યા કેટલા થાય 2 આ બેનો ગુણાકાર હવે આ બે સમાન છે ગુણાકારમાં બરાબરની આ બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જાય તો માટે 10 ભાગ્યા 2 બરાબર 2 છેદ ઉડાડીએ 2 5 10 માટે v બરાબર પ્લસ 5 સેન્ટીમીટર ઓકે થઈ ગયું તો આ જે આવ્યું મિત્રો એ શું આવ્યું પ્રતિબિંબ અંતર આવ્યું તો અહીંયા લખી કાઢીએ પ્રતિબિંબ અંતર ઓકે હવે ત્યારબાદ આપણે પ્રતિબિંબની ઊંચાઈ શોધવાની છે અને ઊંચાઈ શોધવા માટે મોટવણીના સૂત્રનો ઉપયોગ કરવો પડે તો હવે આપણે અહીંયા લખી કાઢીએ મોટવણી અને મોટવણીની સંજ્ઞા આપણે જાણીએ છીએ શું થશે એમ ક્લિયર હવે આપણે આટલું કર્યા પછી આપણે મોટવણીનું સૂત્ર લખી કાઢીએ તો ધ્યાન આપજો કે મોટવણી m બરાબર h ડેશ અપોન h બરાબર માઈનસ v અપોન u હવે માઈનસ v અપોન u કેમ લખ્યા કારણ કે અત્યારે જે દાખલો છે એ બહિર્ગોળ અરીસાનો છે અને એટલા માટે બહિર્ગોળ અરીસો છે એટલા માટે અહીંયા માઈનસ v લખ્યા ધ્યાન આપજો બરોબર ચાલો થઈ ગયું હવે આપણે અહીંયા રકમની અંદર h ડેશ શોધવાના છે h આપેલા છે અને એટલા માટે આ 4 નો ઉપયોગ કરીશું કારણ v પણ આપણી પાસે છે u પણ આપેલા છે એટલા માટે અહીંયા લખી કાઢીએ મોટવણી m બરાબર એટલે અહીંયા આપણે લખીશું h ડેશ અપોન h બરાબર માઈનસ v અપોન u માટે હવે જો આ ચારે કિંમતો આપણે અહીંયા લખી કાઢીએ કે h ડેશ બરાબર એટલે પ્રતિબિંબની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ આપણે શોધવાની છે એ આપેલી નથી ક્લિયર ત્યાર પછી h
H बराबर वस्तु ऊंचाई कहवाय, अने वस्तु नी ऊंचाई आपने रकम में आपेली छे। जुओ के 6 सेमी ऊंचाई वाली वस्तु एटले ऊंचाई आपने आपेली छे 6 सेंटीमीटर, अने त्यार बाद अहीं आपने V आपेला छे, अने ए पण शोधी काढ्या प्रतिबिंब अंतर। तो अहीं लखीए आपणे प्रतिबिंब अंतर, अने प्रतिबिंब अंतर तमारू थशे प्लस 5 सेंटीमीटर। त्यार पछी U बराबर वस्तु अंतर कहेवाय मित्रों, शू कहेवाय वस्तु अंतर, अने ए पण तमारी पासे छे। जो अहीं आ रह्यो કેટલું છે માઇનસ 10 સેન્ટીમીટર, એટલે અહીંયા લખી કાઢીએ માઇનસ 10 સેન્ટીમીટર। તો આ આપણો એક ભાગ અહીંયા પૂરો થયો। ચાલો હવે આ બધી કિંમતો આપણે આ સૂત્રમાં મૂકી દઈએ તો શું થશે? જુઓ H ડેશ આપણે શોધવાના છે, H બરાબર 6 સેન્ટીમીટર माइनस वी बराबर 5 अने छेद में यू बराबर माइनस 10। अबे जो वही है ऊपर नीचे बनने में माइनस है એટલે प्लस થઈ જાય બરોબર। તો શું લખીશું? તો માટે h ડેશ બરાબર જોજો ભાગ્યા 6 બરાબર 5 છેદ માં 10। આ માઇનસ ચિહ્ન નીકળી ગયું, હવે આ 6 ભાગાકારમાં છે, પેલી બાજુ લઈ જાઓ તો ગુણાકાર। તો માટે h ડેશ બરાબર 5 ગુણ્યા 6 અને છેદમાં 10, છેદ ઉડાડીએ 5 2 10 અને 2 3 6। તો માટે h ડેશ બરાબર આપણો અહીંયા જવાબ આવ્યો 3 સેન્ટીમીટર। કેટલા સેન્ટીમીટર? 3 સેન્ટીમીટર। હવે આ h ડેશ એ શું છે મિત્રો? જો અહીંયા પ્રતિબિંબની ઊંચાઈ, તો આપણે અહીંયા લખી કાઢીએ પ્રતિબિંબની ઊંચાઈ બરોબર। તો આ આપણો બીજો ભાગ પૂરો થયો। હવે આપણે બરોબર ધ્યાન આપીશું, આપણને હવે લાસ્ટમાં એમ કીધું છે પ્રતિબિંબનું સ્થાન પ્રકાર અને પરિમાણ શોધો। તો પહેલું લખીએ પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન। ચાલો હવે પ્રતિબિંબનું સ્થાન કઈ જગ્યાએ છે? તો હંમેશા યાદ રાખજો મિત્રો, બહિર્ગોળ અરીસો હોય, કયો બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ અરીસાની પાછળ મળે। ક્યાં મળે મિત્રો? અરીસાની પાછળ। ધ્યાન આપજો મિત્રો, આ યાદ રાખવાનું, બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ હંમેશા અરીસાની પાછળ મળે। અને કઈ જગ્યાએ મળશે, કેટલા સેન્ટીમીટર એ? તો અહીંયા આપણને આપેલું છે જુઓ પ્રતિબિંબ અંતર 5 સેન્ટીમીટર। તો આપણે અહીંયા લખીશું 5 સેન્ટીમીટર। ક્લિયર? આ આપણો પહેલો જવાબ આવ્યો। ત્યારબાદ હવે પ્રતિબિંબનો પ્રકાર લખીએ, પ્રતિબિંબ નો પ્રકાર। હવે આપણને નિયમની ખાસ ખબર હોવી જોઈએ કે બહિર્ગોળ અરીસો હોય તો હંમેશા બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ આભાસી મળે અને ચતુ મળે। મિત્રો ચતુ એટલે સીધું, તો આપણે અહીંયા લખી કાઢીએ કે પ્રતિબિંબ આપણું કેવું મળશે? આભાસી અને ચતુ મળે। ક્લિયર? એટલે આ રીતે આપણો બીજો જવાબ અહીંયા પૂરો થયો। હવે લાસ્ટમાં આપણે લખી કાઢીએ પ્રતિબિંબનું પરિમાણ,
प्रतिबिंब नु कद पण कहेवाय अने परिमाण पण कहेवाय अथवा एने ऊंचाई पण कहेवाय। शु कहेवाय? प्रतिबिंब नी ऊंचाई। हवे प्रतिबिंब नी ऊंचाई केटली मळी जुआ रही? केटला सेंटीमीटर? 3 सेंटीमीटर। हवे ध्यान आपो मित्रों, रकम नी अंदर तमारी वस्तु नी ऊंचाई केटली हती? जो अहींया 6 सेंटीमीटर ऊंचाई वाली वस्तु, એટલે વસ્તુ મોટી હતી 6 સેન્ટીમીટર અને એનું પ્રતિબિંબ કેટલા સેન્ટીમીટરમાં મળ્યું? 3 સેન્ટીમીટર, એટલે પ્રતિબિંબ નાનું મળ્યું। તો અહીંયા આપણે લખી કાઢીએ વસ્તુ કરતા નાનું, તો અહીંયા લખી કાઢીશું વસ્તુ કરતા નાનું અને કૌંસમાં લખીશું કેટલા સેન્ટીમીટર, તો અહીંયા લખીશું 3 સેન્ટીમીટર। क्लियर? तो मित्रों बोर्ड नी अंदर आवाज एग्जांपल तमारे पूछा से अने प्रैक्टिस तमारे घरे खास करवानी छे। एक तो अरीसा नु सूत्र, मोटावणी नु सूत्र अने साथे साथे केटला अगत्यना नियमो हूँ दरेक दाखलाओं मां तमने शीखवाडतो जाऊं छु, तो ये याद राखजो अने बरोबर ध्यान थी जो आ वीडियो जोयेला हशे तो तमने आ दाखलाओ अचूक थी आवडशे। तो आवाज बीजा एक अगत्यना दाखला साथे फरी मळीए, त्यां सुधी गुड नाइट मित्रों।